नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय ई क्लासीस में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण 8 विषय गणित अने तेमा पहलू प्रकरण सम्य संख्याओं विषे अभ्यास करीशु। हवे आपणे तेमा स्वाध्याय नंबर 1.1 जोता हता। एमा दाखला नंबर 1 गण्यो हतो, हवे आपणे तेनो दाखला नंबर 2 जोईए। एटले के नीचे आपेली संख्यानी विरोधी संख्या लखो, बराबर। आ विरोधी संख्या वालो कॉन्सेप्ट तमने मैं आगळना विडियो लेक्चर में समझाव्यो हतो, तो फरीथी एक वार तमने जणावी दो। तो के आ विरोधी संख्या एटले के केवी संख्याओ, तो विरोधी संख्या एटले के जे बे संख्याओनो सरवाळो जीरो थाय ते बे संख्याओ परस्पर विरोधी संख्याओ कहेवाय, बराबर। એટલે કે વિરોધી સંખ્યા એટલે કે કેવી, તો કે જે બે સંખ્યાઓનો સરવાળો જીરો થાય, બરાબર। એટલે કે સરવાળો જીરો થાય જે બે સંખ્યાઓ, તો આ એ બે સંખ્યાઓ એ એકબીજાની પરસ્પર વિરોધી સંખ્યા કહેવાય। જેમ કે ધારો કે કોઈ સંખ્યા 1 એ છે, તો તેની વિરોધી સંખ્યા, તો એ એની વિરોધી સંખ્યા કઈ થશે, તો કે માઇનસ એ। એટલે કે એ પ્લસ માઇનસ એ, એટલે કે એમાંની એ જાય તો આ પ્લસ માઇનસ શું થાય, એટલે કે માઇનસ, એટલે કે એ માઇનસ એ એટલે ઝીરો આવે, તો આ એની વિરોધી સંખ્યા શું થશે, તો કે માઇનસ એ થશે। એટલે કે ધારો કે કોઈ સંખ્યા એ છે, તો તેની વિરોધી સંખ્યા માઇનસ એ થશે, અને કોઈ સંખ્યા માઇનસ એ છે તો તેની વિરોધી સંખ્યા પ્લસ એ થશે, બરાબર। તો હવે આપણે અહીંયા પહેલું ઉદાહરણ જોઈએ કે 2/8ની વિરોધી સંખ્યા કઈ થશે, બરાબર। એટલે કે વિરોધી સંખ્યા એટલે કે જે બે સંખ્યાઓનો સરવાળો ઝીરો થતો હોય એ તેને તેની વિરોધી સંખ્યા કહેવાય, બરાબર। તો અહીંયા 2/8ની વિરોધી સંખ્યા, તો 2/8ની વિરોધી સંખ્યા કઈ થશે, ટૂંકમાં વિરોધી સંખ્યા એટલે કે જે સંખ્યા આપેલી હોય, એટલે કે જો ધન સંખ્યા આપેલી હોય તો એની ઋણ સંખ્યા કરી દેવાની, અને ઋણ સંખ્યા આપેલી હોય તો એની
धन संख्या करी देवानी बराबर एटले बेना छेद में आठ नी विरुद्ध संख्या थशे माइनस बेना छेद में आठ एनी विरुद्ध संख्या थाय बराबर। हवे आपणे जोईए के आनो सरवाळो ए जीरो थाय छे तो के बेना छेद में आठ प्लस आ माइनस बेना छेद में आठ तो अहीं प्लस माइनस माइनस थाय एटले बेना छेद में आठ माइनस बेना छेद में आठ बराबर जीरो एटले अहीं जोयुं के जवाब शू मळ्यो आपणने जीरो मळ्यो सरवाळो करवाथी तो बेनी बेना छेद में आठनी विरुद्धी संख्या शू थशे तो के माइनस बे ना छेद में आठ। એવી રીતે માઇનસ પાંચના છેદમાં નવની વિરોધી સંખ્યા શું થશે તો કે માઇનસ પાંચના છેદમાં નવની વિરોધી સંખ્યા પાંચના છેદમાં નવ એટલે કે અહીંયાથી માઇનસ કાઢી દીધા આપણે અને અહીંયા ધન સંખ્યા કરી અને આ બંનેનો સરવાળો શું થશે તો કે જીરો જ આવશે। કેમ કે કોઈ પણ બે સંખ્યાઓનો સરવાળો જીરો થાય તો એ બંને સંખ્યાઓ પરસ્પર વિરોધી સંખ્યા હોય બરાબર। હવે ત્રીજું ઉદાહરણ જોઈએ તો અહીંયા આ માઇનસ છ ના છેદમાં માઇનસ પાંચ છે પહેલાં તો એનું અંશમાં પણ માઇનસ છે અને છેદમાં પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ ઉડી જાય બરાબર એટલે છ ના છેદમાં પાંચ થાય તો હવે આનું સાદુરૂપ શું થાય તો કે છ ના છેદમાં પાંચ બરાબર એટલે કે અંશમાં પણ માઇનસ છે અને છેદમાં પણ માઇનસ છે જે માઇનસ માઇનસ ઉડી જાય બરાબર। તો હવે આ છ ના છેદમાં પાંચની વિરોધી સંખ્યા શું થશે तो के माइनस छ ना छेद में पांच बराबर तो आ माइनस छ ना छेद में माइनस पांच ने विरोधी संख्या पण शू थशे तो के माइनस छ ना छेद में पांच बराबर। ए रीते हवे चौथु उदाहरण जोईए तो के બેના છેદમાં માઇનસ નવ હવે છેદમાં કે અંશમાં માઇનસ આપેલું હોય તો એ એ માઇનસ એ તો પહેલાં બેના છેદમાં માઇનસ નવની વિરોધી સંખ્યા તો આ બેના છેદમાં માઇનસ નવને આપણે માઇનસ બેના છેદમાં નવ વડે પણ દર્શાવી શકીએ બરાબર એ અંશમાં પણ આપણે માઇનસ ગણવું હોય તો ગણી શકીએ બરાબર। તો આની વિરુદ્ધ સંખ્યા શું થશે તો અહીંયાથી આ માઇનસ નીકળી જશે એટલે બેના છેદમાં નવ બરાબર। તો આ બેના છેદમાં માઇનસ નવની વિરુદ્ધ સંખ્યા શું થશે તો કે બેના છેદમાં નવ બરાબર। ને હવે પાંચમું ઉદાહરણ જોઈએ તો કે ઓગણીસના છેદમાં માઇનસ છ તો કે ઓગણીસના છેદમાં માઇનસ છની વિરોધી સંખ્યા શું થશે તો અહીંયાથી માઇનસ નીકળી જશે એટલે ઓગણીસના છેદમાં છ થશે। તો અહીંયા આપણે અહીંયા દાખલા નંબર બે આપણે અહીંયા એ પૂરો કર્યો બરાબર એટલે કે અહીંયા આપણે વિરોધી સંખ્યા જોઈ અહીંયા પાંચ ઉદાહરણ આપેલા હતા
એ આપણે અહીંયા વિરોધી સંખ્યા એની મેળવી. બરાબર, હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. તો દાખલા નંબર 3 માં શું કીધું છે કે ચકાસણી કરો માઇનસ કૌંસમાં માઇનસ એક્સ કૌંસ પૂરો બરાબર ની પેલી બાજુ એક્સ બરાબર. આપણે આની ચકાસણી કરવાની છે કે બંનેના કે ડાબી બાજુ આ ડાબી બાજુ અને આ જમણી બાજુ આપણને સરખો જવાબ મળે છે, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે એ આપણે જોવાની છે. તો પહેલાં આપણે પહેલું ઉદાહરણ જોઈએ કે એક્સ બરાબર 11/15. તો આપણે એ જોઈએ. તો પહેલાં અહીંયા આપણે આ માઇનસ નાના કૌંસમાં માઇનસ એક્સ છે એને આપણે એ રીતે લાવવું પડશે. અહીંયા એક્સો આપેલો છે આ બાજુ બરાબર, પણ આના સ્વરૂપમાં ફેરવવું પડશે. તો શું કરીશું તો કે આપણે પહેલાં આ 11/5 ને એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુને બંનેને આપણે શું કરીશું માઇનસ 1 વડે ગુણતા, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુને માઇનસ 1 વડે ગુણતા. તો અહીંયા માઇનસ 1 ગુણ્યા એક્સ બરાબર આ માઇનસ 1 ગુણ્યા 11/15 બરાબર. તો અહીંયા માઇનસ એક્સ લખી શકાય. તો અહીંયા માઇનસ 11/15 પણ લખી શકાય બરાબર. હવે શું કરવાનું છે તો આપણે આ માઇનસ એક્સ તો આવી ગયા, પણ આપણને શું કરવાનું છે તો કે બીજા પણ કે માઇનસ અને કૌંસમાં માઇનસ એક્સ કરવાના છે બરાબર. તો આપણે ફરીથી માઇનસ 1 વડે ગુણવા પડશે. તો કે એ અહીંયા 1 ના લખો તો પણ ચાલે બરાબર, એટલે કે એ માઇનસ કૌંસમાં માઇનસ એક્સ બરાબર અહીંયા શું થશે તો કે બીજા માઇનસ અને આપણે આ સંખ્યા એમની એમ મૂકી દેવાની, એટલે કે 11/15. તો પછી આ માઇનસ માઇનસ ઉડી જશે બરાબર, માઇનસ માઇનસ પ્લસ થશે એટલે એક્સ આ પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે કે 11/15. તો અહીંયા આ સાબિત થઈ ગયું. તો કે અહીંયા શું સાબિત થયું તો કે માટે માઇનસ કૌંસમાં માઇનસ એક્સ કૌંસ પૂરો બરાબર એક્સ બરાબર, એટલે કે અહીંયા જે ડાબી બાજુ અને જમણી બાજુ હતી એ અહીંયા પણ મળી ગઈ અને આ સાબિત થઈ ગયું બરાબર. હવે બીજો દાખલો એવો જોઈએ તો કે એક્સ બરાબર માઇનસ 13/17. તો પહેલાં શું કરીશું તો કે પહેલાં ડાબી બાજુ અને જમણી બાજુને માઇનસ 1 વડે ગુણીશું. તો પહેલાં એક્સને માઇનસ એક્સ વડે ગુણો તો કેટલા થાય તો કે માઇનસ એક્સ થાય. આપણે એ સાદરૂપ જે અહીંયા આપ્યું એ સાદરૂપ અહીંયા નહીં, પણ આપણે ડાયરેક્ટ એને લખી દઈશું, એટલે કે માઇનસ એક્સ થાય. તો અહીંયા પણ માઇનસ આવે તો કે માઇનસ અને આ સંખ્યા એમના એમ, એટલે કે માઇનસ 13/17 જેને કૌંસમાં લખી દેવાની બરાબર. પછી ફરીથી આપણે શું કરવાનું છે તો કે માઇનસ કૌંસમાં માઇનસ એક્સ લાવવાના છે આ બાજુ. તો ફરીથી એક માઇનસ 1 વડે ગુણીશું તો કેટલા આવે તો કે માઇનસ કૌંસમાં
माइनस एक्स बराबर पहला अहीं तो आ माइनस माइनस प्लस थी जैसे एट के माइनस एक्स बराबर के तो तेरना छेद में सत्तर वे बराबर तेरना छेद में सत्तर वे अँ माइनस हे एटर में छेद में सत्तर बराबर तो अँ आ माइनस माइनस प्लस थी जैसे एक्स बराबर माइनस तेरना छेद में सत्तर तो अँ शू साबित थी गयू माटे माइनस कौंस में माइनस एक्स बराबर एक्स ए साबित थी गयू बराबर जे अँ जवाब हो अँ सादुरूप आप लाई दीद बराबर अँ आ दाखिल चकासणी करो वालों अपने पूर्ण करें छे।